તો બાળકો આજે આપણે શીખીશું સામાન્ય સૂચકાંક જેનો 3 માર્ક્સનો દાખલો આવશે તો વિભાગ ડી ની અંદર આવશે। તો સામાન્ય સૂચકાંકની અંદર મુખ્યત્વે બે પ્રકારના દાખલા આવતા હોય છે, એમાં એક છે ટાઈપ 1 અને બીજો છે ટાઈપ 2। એક સિમ્પલ કોન્સેપ્ટથી તમને દિમાગમાં ઉતરી જશે કે ટાઈપ 1 નો ઉપયોગ ક્યારે કરવો અને ટાઈપ 2 મેથડનો ઉપયોગ ક્યારે કરવો। તો ટાઈપ 1 મેથડનો ઉપયોગ આપણે ત્યારે કરશું કે જ્યારે દાખલાની અંદર એક કરતાં વધુ વસ્તુઓ આપેલી હોય અને માત્ર બે જ વર્ષો આપેલા હોય। ધ્યાનથી સાંભળજો બાળકો, જ્યારે એક કરતાં વધુ વસ્તુઓ આપેલી હોય અને માત્ર બે જ વર્ષ આપેલા હોય, આની ઉપર આપણે વધારે ભાર મૂકવાનો છે કે દાખલાની અંદર માત્ર બે વર્ષ દેખાય અને એક કરતાં વધુ વસ્તુ દેખાય ત્યારે સામાન્ય સૂચકાંક ટાઈપ 1નો દાખલો છે તેમ સમજવું। એ બે વર્ષોની અંદર એક વર્ષ આધાર વર્ષ અને બીજું વર્ષ તમને આપેલું હશે ચાલુ વર્ષ। જે જૂનું વર્ષ હોય છે આપણે આધાર વર્ષ કહીએ છીએ અને જે નવું વર્ષ હોય છે એને આપણે કહીએ છીએ ચાલુ વર્ષ। બાળકો ઉદાહરણ નંબર 2 શરૂ કરતા પહેલા તમને વિનંતી કરીશ કે તમે સ્ટેટની ચોપડી ખોલીને બેસજો અને ઉદાહરણ નંબર 2 સાથે લઈને બેસજો, જેથી સમજવામાં તમને ઈઝી રહેશે। તો શરૂ કરીએ બાળકો ઉદાહરણ નંબર 2 સામાન્ય સૂચકાંક। અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે 6 ખોરાકી વસ્તુઓના વર્ષ 2014 અને વર્ષ 2015માં એકમ દીઠ ભાવ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા છે। વર્ષ 2014ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈને ખોરાકી વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક ગણો। સ્પષ્ટ રીતે તમને કહેવામાં આવ્યું છે કે આપણે સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની છે। તો ટાઈપ 1માં મેં તમને કીધું હતું કે જ્યારે એક કરતાં વધુ વસ્તુઓ આપેલી હોય, અહીંયા જો એક કરતાં વધુ 1, 2, 3, 4, 5 અને 6 વસ્તુઓ આપેલી છે અને માત્ર બે જ વર્ષ આપેલા હોય, તો અહીંયા 2014 આપેલું છે અને 2015, ત્યારે આપણે ટાઈપ 1 મેથડનો ઉપયોગ કરીશું। વર્ષ 2014 આપણું આધાર વર્ષ બની જશે કેમ કે જૂનું વર્ષ છે અને નવું વર્ષ 2015 એ આપણું બની જશે ચાલુ વર્ષ। આધાર વર્ષને આપણે 0થી દર્શાવીએ છીએ અને ચાલુ વર્ષને આપણે 1થી દર્શાવીએ છીએ। અહીંયા બંને વર્ષ માટે આપણને ભાવ આપેલા છે, ભાવને બાળકો ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇસ, એટલે અહીંયા આપણે લખીશું P0 એટલે કે આધાર વર્ષનો ભાવ અને અહીંયા આપણે લખીશું P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ। તો ચલો શરૂ કરીએ આપણે સોલ્યુશન। બાળકો 90% આન્સર તો તમને ક્વેશ્ચનમાં જ આપ્યો છે, જેવું ફોર્મેટ પ્રશ્નની અંદર હતું એવું સેમ ફોર્મેટ તમારે અહીંયા આન્સરની અંદર ઉતારી દેવાનું છે। એક વધારાનું ખાનું બનાવવાનું છે, કોની માટે? સૂચકાંક માટે। બાળકો ચોપડીની અંદર અહીંયા ભાવ સાપેક્ષ શોધવામાં આવ્યું છે, પણ આપણે એવું યાદ રાખવાની કોઈ જરૂર નથી, આપણે અહીંયા ડાયરેક્ટ સૂચકાંક શોધીશું અને જેટલી વસ્તુ છે એના વડે છેલ્લે એને ભાગીશું। તો આ મેથડ તમારી માટે ઇઝી બની જશે। તો પહેલા વસ્તુ, એકમનું ખાનું તમે બનાવશો તો પણ ચાલે છે અને નહીં બનાવો તો પણ ચાલશે। પછી આપણને આપેલા હતા વર્ષ 2014ના ભાવ, જેને આપણે કીધું P0, અને પછી વર્ષ 2015ના ભાવ એટલે કે P1, આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો ભાવ। સૂચકાંકનું જૂનું અને જાણીતું સૂત્ર P1/P0×100। તો બ્રેડ માટે બાળકો P1 છે 28 અને P0 છે 25, એટલે કે 28/25×100। ઈંડા માટે 35/30×100। ઘી માટે 380/375×100। સૌથી પહેલા બાળકો આ રીતના લખી દેવાનું છે અને છેલ્લે આપણે જવાબ કેલ્ક્યુલેટરની અંદર શોધીશું। જો તમે 1 by 1 જવાબ શોધવા બેસશો તો તમને ભૂલ પડવાની શક્યતાઓ વધી જશે, એટલે સૌથી પહેલા આપણે ફોર્મેટમાં લખી દઈશું। દૂધ માટે બાળકો 40/36×100। ચીઝ માટે 500/440×100 અને છેલ્લે માખણ માટે 300/265×100। પરીક્ષાની અંદર ખાના માત્ર અને માત્ર પેન્સિલથી જ દોરેલા હોવા જોઈએ।
बाळको इंडिविजुअल सूचकांक शोध्या पछी आ बधानो आपणे सरवाळो करीशुं अने कुल सरवाळो थाय छे 667.96। तो हवे बाळको आपणे सामान्य सूचकांक सूत्रनी मददथी शोधीशुं। तो सामान्य सूचकांक बराबर सिग्मा पी वन अपोन पी जीरो गुणिया 100 भाग्या वस्तुनी संख्या। तो यहां पी वन अपोन पी जीरो गुणिया 100 आ बधानो सरवाड़ो एटले के सिग्मा ए आपने मळ्यु छे 667.96 डिवाइडेड बाय वस्तुनी संख्या छे 1 2 3 4 5 अने 6। तो आपने बाड़को सामान्य सूचकांक मळशे भाग्या 6 कर्या पछी 111.33। आ आपणो फाइनल आंसर मळ्यो। तो बाड़को आ रीतना टाइप 1 नी अंदर आपणे सूचकांक शोधीशुं। चोपड़ीनी अंदर अहींया भाव सापेक्ष आपेलुं छे, परंतु आपणे गुणियासो अहींया करी ज दईशुं अने एनो सरवाळो करीशुं અને છેલ્લે સિગ્મા પી વન અપોન પી ઝીરો ગુણ્યા 100 ભાગ્યા વસ્તુની સંખ્યા, અને વસ્તુની સંખ્યાની જગ્યાએ તમે એન પણ લખી શકો છો જેવું મધ્યકમાં કરતા હતા એ રીતના। તો આ સરવાળાને વસ્તુની સંખ્યા વડે ભાગી નાખો એટલે કે 6 વડે ભાગતા આપણને જવાબ મળ્યો 111.33। આની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એકથી વધુ તમને વસ્તુઓ આપેલી છે। અહીંયા ધાન્યનો લોટ આપેલો છે, ઘઉંનો લોટ, બાજરીનો લોટ અને ચણાનો લોટ, અને અહીંયા એક કરતા વધારે વર્ષો આપેલા છે। જ્યારે ટાઈપ 1 ની અંદર માત્ર તમને બે જ વર્ષો આપવામાં આવેલા હતા, જ્યારે અહીંયા 1 2 3 4 અને અલગ અલગ 5 વર્ષ માટે માહિતી આપેલી છે। આ રીતમાં તમે અચલ આધારની રીતે પણ શોધી શકો છો અને પરંપરિત આધારની રીતે પણ શોધી શકો છો। પરીક્ષાની અંદર અથવા તો દાખલાની અંદર તમને જે રીત કહેવામાં આવી હોય એ રીતથી તમે આની ગણતરી કરી શકો છો। તો દાખલો વાંચીએ તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે એક ફ્લોર મિલમાં 3 ધાન્ય ઘઉં બાજરી અને ચણાના લોટના વર્ષ 2011 થી વર્ષ 2015 સુધીના વેચાણની માહિતી આપેલી છે। આ માહિતી પરથી સાદી સરેરાશનો ઉપયોગ કરીને અચલ આધારની રીતે તથા પરંપરિત આધારની રીતે સામાન્ય સૂચકાંકની ગણતરી કરો। તો ચાલો શરૂ કરીએ। ફરીથી તમને જવાબનો 80% ભાગ પ્રશ્નમાં જ આપેલો છે। અહીંયા જેવો તમને ટેબલ દેખાય છે, જેવું ફોર્મેટ દેખાય છે, એવું સેમ ફોર્મેટ આપણે જવાબની અંદર પણ ડ્રો કરીશું। તો ચાલો શરૂ કરીએ। બાળકો ખૂબ જ સિમ્પલ મેથડનો ઉપયોગ કરીને એક ટ્રીકથી આપણે આનો જવાબ શોધીશું। સૌથી પહેલા ફોર્મેટની વાત કરીએ તો જેવું ફોર્મેટ તમને ઉદાહરણમાં આપેલું હતું, સૌથી પહેલા ધાન્યનો લોટ આપ્યો હતો અને વર્ષ 2011 થી વર્ષ 2015 આપેલા હતા, અને ખાસ ધ્યાન રાખીશું કે અહીંયા માહિતી લખતા પહેલા વચ્ચે આપણે કુલ 3 લાઇન સ્કીપ કરવાની છે। તમે જોઈ શકો છો ઘઉ પછી 3 લાઇન મેં સ્કીપ કરી છે, બાજરી પછી 3 લાઇન સ્કીપ કરી છે, ચણા પછી 3 લાઇન સ્કીપ કરી છે। જો 3 લાઇન સ્કીપ કરવાનું પોસિબલ ન હોય, પેજ જો નાનું હોય તો તમે 2 લાઇન સ્કીપ કરી શકો છો। આવું કરવાથી બાળકો આપણું પ્રેઝન્ટેશન ખૂબ જ સ્વચ્છ અને સુંદર દેખાશે। તો અહીંયા આપણે પહેલા શોધીએ છીએ અચલ આધારની રીતે કેવો સામાન્ય સૂચકાંક। તો સૌથી પહેલા દાખલાની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે વર્ષ 2011 આધાર વર્ષ છે। જો દાખલાની અંદર એવું કહેવામાં ન આવ્યું હોય કે આધાર વર્ષ કયું લેવું, તો હંમેશા જે પહેલું વર્ષ હશે તે ઓટોમેટિકલી આપણું આધાર વર્ષ બની જશે। તો બાળકો શરૂઆત કરીએ, ઘઉં માટે પહેલા શરૂઆત કરીએ તો જે રીતના ઘઉંનું વેચાણ તમને આપેલું છે એ વેચાણ દરેક વર્ષમાં આપણે મૂકી દઈશું। તો વર્ષ 2011માં તમને 40 આપેલું છે, વર્ષ 2012માં 46, 13માં 50, 14માં 56 અને વર્ષ 2015માં 64। હવે આધાર વર્ષ એટલે કે 2011 એનું વેચાણ કેટલું આપેલું છે? 40। આ અચલ આધારની રીત છે। જો તમને અચલ આધારની રીત તમે ન શીખ્યા હોય
तो पहला वीडियो में जोईने तमे रीत सीखी सको छो। तो अहींया जे आधार छे दरेकना छेद में एक सरखी किंमत रहेशे अने ए पण छेनी किंमत रहेशे तो वर्ष 2011 नी केम के ए आपणो आधार वर्ष छे। तो बाळको दरेकना छेद में आपणे मूकी दईशु 40 40 40 40 40। आपणे शोधीए छे सूचकांक, सूचकांक शोधवा माटे गुण्या केटला करवा पड़े तो 100, अहींया पण 100, अहींया पण, अहींया पण 100 अने अहींया पण 100। तो मित्रों आ उपयोग कर्यो आपणे ट्रीक नो, जे आंसर आवशे आपणे अहींया लखी दईशु। तो सौथी पहेला तमारे इतना फॉर्मेट ड्रॉ करवानुं छे अने छेल्ले तमारे ना आंसर शोधवाना छे जेथी भूल पड़े नहीं। बाजरी माटे सेम प्रोसीजर फरीथी यूज करीशु। तो पहला जे माहिती आपेली छे ते लखी दईए, 20 30 36 42 54। दरेकना छेद में आपणे आधार वर्ष की किंमत मूकशु। अहीं आधार वर्ष 2011 छे तो बाजरी माटे आधार वर्ष की किंमत आपेली छे 20। तो 20 ना छेद में 20, 30 ना छेद में 20, 36 ना छेद में 20, 42 ना छेद में 20, 54 ना छेद में 20 अने दरेक माटे गुण्या 100। सेम वस्तु चना माटे करवानी छे। चना नी माहिती पहेला लखी दईए, 50 64 80 96 112। दरेकना छेद में आधार वर्ष की किंमत मूकशु एटले के 50। तो दरेकना छेद में 50 मुकता जईशु, 100 सूचकांक शोधवा माटे गुण्या 100। हवे जवाब मेळवीए, 40 भाग्या 40 गुण्या 100 एटले एनो जवाब हमेशा आवशे 100। अने एम पण आधार वर्ष नो सूचकांक हमेशा केटलो होय छे, 100 होय छे। बीजा वर्ष माटे 46 भाग्या 40 गुण्या 100 एटले के 115। त्रीजा वर्ष माटे 50 भाग्या 40 गुण्या 100 एटले के 125। 2014 माटे 56 भाग्या 40 गुण्या 100 एटले के 140। वर्ष 2015 माटे 64 भाग्या 40 गुण्या 100 एटले के 160। आ रीतना दरेक माटे आपणे शोधीशु। अहींया 20 भाग्या 20 गुण्या 100 एटले एनो जवाब आवशे 100। 30 भाग्या 20 गुण्या 100 150। 150 आपणे बधाना सूचकांक मेळव्या छे। बाळको हवे आपणे शोधवानी छे कुल किंमत। हवे वर्ष वाइज आपणे कुल शोधीशु। 100 वत्ता 100 वत्ता 100 एटले अहींया आपणने मळशे 300। अहींया 115 वत्ता 150 वत्ता 128 એટલે અહીંયા આપણને મળશે 393। હવે સામાન્ય સૂચકાંક શોધવા માટે આપણે કરીશું કુલ ભાગ્યા 3। કુલ એટલે કે 300 ભાગ્યા 3 બરાબર વર્ષ 2011 નો સામાન્ય સૂચકાંક આપણને મળશે 100। એ જ રીતના વર્ષ 2012 માટે 393 ભાગ્યા 3, 465 ભાગ્યા 3, 393 ડિવાઇડેડ બાય 3 અહીંયા મળશે 131। 465 ભાગ્યા 3 155, 542 ભાગ્યા 3 180.67, 654 ભાગ્યા 3 218। તો બાળકો આ હતો આપણો ટાઈપ 2 નો સમ સામાન્ય સૂચકાંક માટે અને અચલ આધારની રીતે। હવે જોઈશું આપણે કે પરંપરિત આધારની રીતે આ જ દાખલામાં કઈ રીતના જવાબ મેળવાય। બાળકો ફરીથી એ જ ઉદાહરણ આપણે પરંપરિત આધારની રીતે કરવાનું છે। અહીંયા તમને દેખાય છે કે ફરીથી મેં સેમ ફોર્મેટ ડ્રો કર્યું છે, પણ માત્ર એક મેથડ ચેન્જ કરીએ છે। પહેલામાં અચલ આધારની રીત હતી, જ્યારે હવે આપણે કરીશું પરંપરિત આધારની રીતે સામાન્ય સૂચકાંક। તો સેમ વસ્તુ જ્યારે પહેલા કરી તે જ રીતના પહેલા ઘઉં માટેની માહિતી આપણે મૂકી દઈશું, 40
46, 50, 56 અને વર્ષ 2015 માટે 64. બાળકો, જેમ જેમ પરંપરા બદલાય તેમ તેમ ટ્રેન્ડ બદલાય, સમય બદલાય, વસ્તુની માંગ બદલાય. પેલામાં આપણે દરેકના છેદમાં 18 વર્ષની કિંમત મુકતા હતા, જ્યારે અહીંયા દરેકના છેદમાં અગાઉના વર્ષની કિંમત મૂકવાની છે. તો વર્ષ 2011 નું અગાઉનું વર્ષ છે વર્ષ 2010, પરંતુ આપણી પાસે વર્ષ 2010 ની કિંમત નથી. તો આપણે એવું માની લઈશું કે વર્ષ 2010 માં પણ આનું વેચાણ હશે 40. તો અહીંયા છેદમાં મૂકી દઈશું આપણે 40. 46 માટે એટલે કે વર્ષ 2012 ના છેદમાં વર્ષ 2011 ની કિંમત એટલે કે 40. 2013માં છેદમાં 2012 ની કિંમત એટલે કે 46. બાળકો, ક્રોસ કનેક્શન કરવાનું છે. 56 ના છેદમાં 50, 64 ના છેદમાં 56. અને સૂચકાંક શોધવા માટે ગુણ્યા 100. બહુ ઇઝી મેથડ છે બાળકો, અને બહુ ઇઝી ટ્રીક છે. આનો ઉપયોગ કરશો તો તમારી કોઈ પણ પ્રકારની ભૂલ આ દાખલામાં પડશે નહીં. સેમ વસ્તુ કરીશું બાળકો બાજરી માટે. વન બાય વન દરેકની કિંમત આપણે શોધી લઈશું. તો દરેકની કિંમતો મેં બાળકો શોધી લીધી છે. હવે આપણે માત્ર કરવાનો છે વર્ષ પ્રમાણે સરવાળો. 100 વત્તા 100 વત્તા 100 એટલે કે 300. બીજા વર્ષ માટે 115 વત્તા 150 વત્તા 128 એટલે કે 393. ત્રીજા વર્ષ માટે 108.70 પ્લસ 120 પ્લસ 125 353.70. વર્ષ 2014 માટે 112 વત્તા 116.67 વત્તા 120 348.67. વર્ષ 2015 માટે 114.29 વત્તા 128.57 વત્તા 116.67 એટલે કે 359.53. આ દરેક કિંમતોને વસ્તુ વડે ભાગવાની છે. અહીંયા તમને ત્રણ વસ્તુ આપેલી છે, તો દરેકને આપણે 3 વડે ભાગશું. બાળકો, આ રીતના આપણે શોધ્યો પરંપરિત આધારની રીતે સામાન્ય સૂચકાંક.